પાણીની શોધમાં લોકો વચ્ચે સાવજ. ધોળા દિવસે રહેણાંક વિસ્તારમાં છીપાવી તરસ. લોકોને અવગણીને પાણી પીતા વનરાજ. હાલ રાજ્યમાં પડી રહી છે કાળજાળ ગરમી. આ ગરમીએ જંગલના રાજાને પણ પરેશાન કરી મૂક્યા છે. જંગલમાં પાણીના કુદરતી સ્ત્રોત સુકાઈ ગયા છે, જેથી હવે સાવજ રહેણાંક વિસ્તારમાં આવી છીપાવી રહ્યા છે પોતાની તરસ. જુઓ આ વાયરલ વિડીયો. આસપાસના લોકોને અવગણીને જંગલનો રાજા પોતાની તરસ છીપાવવામાં મશગુલ છે. નવાઈની વાત એ છે કે ગામડાના રહેણાંક વિસ્તારમાં લોકોની વચ્ચે અને એ પણ દિવસે ગામના કુંડમાંથી સિંહ પાણી પીતો હોય તેવી આ પ્રથમ ઘટના છે. પાણીની શોધમાં વનરાજ ભટકતા હોય તેવા આ પ્રથમ દ્રશ્યો નથી. જ્યારથી કાળજાળ ગરમીની શરૂઆત થઈ છે ત્યારથી પાણીની શોધમાં સિંહના ટોળા આમથી તેમ ભટકતા હોય તેવા દ્રશ્યો ઘણી વખત સામે આવ્યા છે. આ પહેલા 17 એપ્રિલે એક વિડીયો સામે આવ્યો હતો. તેમાં એક બે નહીં પરંતુ 20-20 જેટલા સિંહોનું ટોળું પાણીની શોધમાં ભટકતું જોવા મળ્યું હતું. જ્યારે 25 માર્ચે પાણીની શોધમાં 6 સિંહો શેત્રુંજી નદી નજીક પહોંચ્યા હતા. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. સમગ્ર ગીર પંથકમાં સાવજ માટે પાણીના કુલ 425 કૃત્રિમ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં સાવજો પાણી પીને તરસ છીપાવી રહ્યા છે. છતાં પાણી માટે રઝળપાટ કરતા સિંહ ક્યારેક ક્યારેક રહેણાંક વિસ્તારમાં ધસી આવે છે. જયદેવ કાઠી, રાજુલા, TV9. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.